હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 52,586 પર 388 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 15,763 પર 93 પોઈન્ટ્સના ઘટાડા સાથે અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 34,584 પર 450 પોઈન્ટ્સના ઘટાડા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો ફ્લેટ રહ્યું છે. BSE 500 ક્લોઝ થયું છે 21,753 પર 30 પોઈન્ટ્સના ઘટાડા સાથે અને નિફ્ટી 500 ક્લોઝ થયું છે 13,664 પર 22 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 5,770 પર 7.8%ના વધારા સાથે અને ટોપ લૂઝરમાં નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 18,934 પર 2.9%ના ઘટાડા સાથે. હવે આપણે જઈએ નિફ્ટીના ચાર્ટની તરફ અને જોઈએ કે ચાર્ટ શું કહે છે. આ નિફ્ટીનો ડેઇલી ચાર્ટ છે. જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટીમાં રેક્ટેંગલ પેટર્નનું ફોર્મેશન થયું છે, જે દર્શાવે છે કે નિફ્ટી આવનારા દિવસોમાં સાઇડવેઝ ટ્રેડ કરી શકે છે. સાથે RSI પણ 60 અને 40ના લેવલની વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે, જે પણ બતાવે છે કે નિફ્ટી નજીકના દિવસોમાં નેરો રેન્જમાં ટ્રેડ કરી શકે છે. નિફ્ટી 15,900થી લઈને 15,600ની રેન્જની વચ્ચે ટ્રેડ કરી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝ થયું છે 1.23% અને પ્રાઇસમાં ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 5 ઓગસ્ટ 2021ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 15,900ની સ્ટ્રાઇક પર 86,166 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 15,700ની સ્ટ્રાઇક પર 54,406 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવાઈ ચેન્જ કોલ સાઇડમાં 15,900ની સ્ટ્રાઇક પર 45,627 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓવાઈ ચેન્જ પુટ સાઇડમાં 15,700ની સ્ટ્રાઇક પર 17,199 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 15,750થી લઈને 15,600ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 15,900થી લઈને 16,050ના લેવલે રહેશે. હવે આપણે જઈએ બેંક નિફ્ટીના ચાર્ટની તરફ અને જોઈએ કે ચાર્ટ શું કહે છે. આ બેંક નિફ્ટીનો ડેઇલી ચાર્ટ છે. અત્યારે બેંક નિફ્ટીમાં રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન આવ્યું છે અને એ પણ ગેપડાઉન સાથે, જે બતાવે છે કે જો નિફ્ટી 34,000ની નીચે ક્લોઝ આપશે તો એમાં હજી વધારે વીકનેસ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટ ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝ થયું છે 3.25% અને પ્રાઇસમાં ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 5 ઓગસ્ટ 2021ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 35,500ની સ્ટ્રાઇક પર 36,622 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 34,500ની સ્ટ્રાઇક પર 37,739 લોટનું થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 35,000ની સ્ટ્રાઇક પર 21,667 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 34,500ની સ્ટ્રાઇક પર 14,518 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના નેક્સ્ટ સપોર્ટ રહેશે 34,350થી લઈને 33,900 અને એના રેઝિસ્ટન્સ 35,000થી લઈને 35,500ના લેવલે રહેશે. થેન્ક યુ.